નમસ્કાર, કેમ છો? જય જય ગરવી ગુજરાત, ખુશ રહો સુભા સે લેકે શ્યામ, અને હું છું ઘનશ્યામ. ટોલિવૂડ ફટાફટમાં તમારું સ્વાગત છે. અહીં તમને સાંભળવા મળશે ગુજરાતી ફિલ્મ્સના રિવ્યૂ, નવા સોંગ અને નવી ગોસિપ, એટલે કે અટપટી કહાનીઓ. ઢોલિવૂડ ફટાફટ સ્ટાર્ટ કરતા પહેલા એક શાયરી થઈ જાય. હસી કે લીએ ગમ કુરબાન, ખુશી કે લીએ આંસુ ભી કુરબાન, ઓર દોસ્ત કે લીએ જાન ભી કુરબાન, ઓર તો ઓર અગર દોસ્ત કી ગર્લફ્રેન્ડ મિલ જાય ના તો સાલા યે દોસ્ત ભી કુરબાન. બસ આવી જ છે એક મૂવી આવી રહી છે કે વોટ્સઅપ જિંદગી. આની અંદર ચાર ફ્રેન્ડ્સ છે, એના રિલેટેડ સ્ટોરી ચાલે છે. એટલે કે આપણે જે નાનપણથી આપણી જે ફ્રેન્ડશીપ હોય છે ને, અને આંતરમેડ એટલે કે જે ઘર અને ફ્રેન્ડશીપ વચ્ચે જે ચાલે છે ને, બસ આ જ છે આ મૂવીની અંદર. અને આ મૂવીમાં બીજું શું છે ખાસ, તો હું તમને જણાવું છું અત્યારે. ઢોલિવૂડ ફટાફટમાં અત્યારે છે ડિરેક્ટર મનોજ લાલવાણીની ગુજરાતી ફિલ્મ વોટ્સઅપ જિંદગી. પહેલા વીકેન્ડમાં જ માઉથ ટુ માઉથ પબ્લિસિટી મેળવીને હિટ ગુજરાતી ફિલ્મોની યાદીમાં તેનું નામ લગાવી દીધું છે. ફ્રેન્ડશીપ, યારી, દોસ્તી પર આધારિત એવી ફિલ્મ, એટલે કે આ ચાર ભાઈબંધોની વાત કહેવામાં આવી છે. પણ ખૂબીની વાત એ છે કે આ ફિલ્મમાં માત્ર ભાઈબંધી પર જ ફોકસ કરવામાં નથી આવ્યું. ભાઈબંધી પણ ફેમિલી રિલેશન સાથે કેટલા અને કેવા મહત્વના હોય છે એ વાતને પણ વ્યાજબી રીતે સમજાવવામાં આવ્યું છે. ડિરેક્ટર મનોજ લાલવાણીએ કહ્યું કે તમે માત્ર ફેમિલી સાથે પણ રહી નહીં શકતા, અને તમે ક્યારેય માત્ર ભાઈબંધીના સંબંધોથી પણ રહી નથી શકતા. આ બંને સંબંધો વચ્ચેનો તાલમેલ એટલે જ વોટ્સઅપ જિંદગી. આ તાલમેલને કઈ રીતે જાળવી રાખવો જોઈએ એ સૌ કોઈએ જોવું જોઈએ, અને આ માટે તમારે સિનેમાઘરમાં જરૂરથી જવું પડશે. વોટ્સઅપ જિંદગી, વોટ્સઅપ જિંદગીનું રિવ્યુ આપણે સાંભળ્યું. હવે ચાલુ કરીએ આપણું ઢોલિવૂડ ફટાફટ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભવ્ય ગાંધી એટલે કે ટપુડો આવી રહ્યો છે ગુજરાતી ફિલ્મમાં. હવે મૂવીનું નામ છે પપ્પા તમને નહીં સમજાય. એના પપ્પાને ઘણું બધું સમજાવે છે. આ મૂવીની અંદર છે જોની લીવર, મનોજ જોશી, કેતન દવે. આ જે મૂવીની અંદર જે મજા આવે છે, કોલેજની અંદર જે પપ્પાને એ સમજાવવાની કોશિશ કરે છે, જે પણ એ કાંડ કરે છે ને, તેના વિશે છે આખું મૂવી. અને મેં એનું ટ્રેલર જોયું, મજા આવી ગઈ. હવે સમજ તો ત્યારે પડશે 25 ઓગસ્ટ છે કે પપ્પાને એ વસ્તુ સમજાઈ છે કે નથી સમજાતી. તંબુરો, આ નામ તો આપણે ઘણી વાર સાંભળ્યું છે નાનપણથી લઈને અત્યાર સુધી. જે માણસો મોટા થયા છે ને, મમ્મી પપ્પાએ ઘણી વખત તંબુરાને આ નામ લઈને ઘણી બધી નાની મોટી આપી હશે, જોરથી કે નાની રીતે. કારણ કે આ તંબુરો મૂવી આવી રહ્યું છે, પ્રતિક ગાંધી, જે રોંગ સાઈડ રાજુમાં હતા ને સાહેબ, મારો ફેવરેટ એક્ટર છે. મૂવીની અંદર એ બંદો છે, એક ડબિંગ આર્ટિસ્ટ બનવા માંગે છે, તેની સાથે એક બીજો પણ ફ્રેન્ડ છે, તે ફોટોગ્રાફર બનવા માંગે છે. આની અંદર પણ જબરદસ્ત કોમેડી જોવા મળ્યું છે, એટલે ટ્રેલર જોયું છે અને એની સાથે જે સોંગ પણ જોયા છે, બાય ધ વે જબરદસ્ત છે. યુટ્યુબમાં તંબુરો એકવાર તમે જોજો જરૂરથી. આજકાલ લોકો બેઠા બેઠા સૂતા સૂતા અવહાર આડા ગમે એમ કરીને બધું વેચે છે, એટલે કે નવી નવી સાઇટ ઉપર જઈને, ઓનલાઈન શોપિંગમાં જઈને બધું વેચે છે, અને બધું વેચાય પણ છે. પણ એક નવી વસ્તુ આવી રહી છે કે બાપ વેચો છે. આ મૂવી આવી રહ્યું છે 12 ઓગસ્ટે. હવે બાપાને શા માટે વેચવા માંગે છે તો મૂવી જોયા પછી જ ખબર પડે, પણ જોવું પડશે કે આ વેચે જ ક્યાં છે. તો જેના અતરંગી બાપા છે ને, વેચી નાખ્યો. ફ્રેડી દારૂવાલા, એ સુરતનો કિંગ છે એક્ટિંગમાં, એટલે 8 સપ્ટેમ્બરે એની મૂવી આવી રહી છે રચનાનો ડબ્બો. એને પોસ્ટર રિલીઝ કરી દીધું છે, તો જોઈએ શું હશે રચનાના ડબ્બામાં. શાકભાજી હશે કે પછી ફ્રેન્કી હશે કે પછી પાણીપુરી હશે. જો સુરતનો હશે ને તો લોચો જરૂરથી હશે. ભાઈ 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 જીવથી વાલી જાનુડી, નામ તમે સાંભળ્યું હશે એક વાર, મેં કીધું હતું આની અંદર. એટલે કે જિગ્નેશ કવિરાજ અને ચીની રાવલની મૂવી ભાઈ રિલીઝ થઈ ગઈ છે, જરૂરથી જોવી પડશે. હું તો જોવાનો છું, કારણ કે ચીની રાવલને જોવી ખૂબ જ ગમે છે મને, એટલે જોવાનું ભૂલશો નહીં. જીવથી વાલી જાનુડી. ઢોલિવૂડ ફટાફટમાં આપણે સાંભળ્યું મૂવી સ્ટોરી અને નાની મોટી અટપટી ખબરો. હવે નેક્સ્ટ એપિસોડ માટે તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે જે મૂવી આવશે તેમાં આપણે તમારા માટે ઢોલિવૂડ ફટાફટમાં ગુજરાતી મૂવીનો ખજાનો લઈને હું જરૂરથી આવીશ. કારણ કે અહીંયા GST નથી લાગતું, એટલે જોવાનું ભૂલશો નહીં. જોવાનું તો તમે ભૂલશો નહીં, સાથે સાથે લાઇક, સબસ્ક્રાઇબ અને શું કહેવાય, શેર પણ કરજો. મને ખબર છે તમે નથી કરવાના, પણ મારે કહેવાનો નિયમ છે. જય હિન્દ.